નમસ્કાર હું છું તુષાર બસિયા આજે આપણે વાત કરશું ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલાં સૌરાષ્ટ્રની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની જે બે સભાઓનું આયોજન થાય છે જામનગર અને જામકંડોળાનું અને ત્યાં પ્રધાનમંત્રીના જે નિવેદન છે એના વિશે સૌપ્રથમ તો આપણે જે વાત કરીએ એ પહેલાં પૂર્વ ભૂમિકામાં સમજીએ કે બિટ્વિન ધ લાઇન પ્રધાનમંત્રી બંને જગ્યાએ ઘણું બધું કહેવાનો પ્રયાસ કર્યો અને કદાચ બિટ્વિન ધ લાઇન લોકો સમજે છે એટલે અમે પણ જે છીએ આપણે બિટવીન ધ લાઇન કહેવાનો પ્રયાસ કરીએ સૌ પ્રથમ તો બંને સભાની અંદર જે વાત થઈને થોડાક અંશો ઉપર આપણે ચર્ચા કરશું અમે શરૂઆત કરીએ જામનગરની સભાથી જામનગરમાં પ્રધાનમંત્રીએ ઇઝ ઓફ ડુઈંગની વાત કરી અને રેન્કમાં પ્રગતિ કર્યાની વાત કરી અને ભારતીય અર્થતંત્રની વાત કરી અર્થતંત્રની વાત કરતા સમયે આપણે એમાં વધારે ઊંડા નહીં ઉતરીએ કારણ કે લોકો જાણે છે કે ડોલરનો ભાવ શું છે અને લોકો એ પણ જાણે છે કે મોંઘવારી ક્યાં પહોંચી છે પરંતુ પ્રધાનમંત્રીએ બાદમાં એક વાત જે છે એ શરૂઆત કરી કે કોસ્ટલ એરિયામાં ચૂપચાપ સફાચટ કરવામાં આવ્યું અને એના માટે જે છે એ હું મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને અભિનંદન આપું છું આમ તો પ્રધાનમંત્રી દરેકને અભિનંદન આપતા પણ નથી અને દરેક જગ્યાએ એમની આસપાસ રહેતા લોકોને પણ અભિનંદન નથી મળતા કામના કારણ કે આ કામનું ક્રેડિટ આપવું એ કદાચ જે છે આપણને લાગે છે ત્યાં સુધી રાજનેતાઓને નથી ગમતું પ્રધાનમંત્રીએ શરૂઆત કરી કે કોસ્ટલ એરિયામાં સેંકડો પ્રકારની ગુજરાતના જે કોસ્ટલ એરિયામાં સેંકડો પ્રકારની જૈવ વિવિધતાઓ છે દેશમાં સેંકડો પ્રકારનું જેમ જૈવ વિવિધતાઓ છે એમ સેંકડો પ્રકારની આપણે કહીએ સાંસ્કૃતિક વારસો પણ છે અને આપણી પાસે સેંકડો પ્રકારના લોકો સેંકડો પ્રકારના વિચારો સેંકડો પ્રકારની આસ્થાઓ સેંકડો પ્રકારની ભક્તિઓ પણ છે પણ આ આપણે ભૂલીએ છીએ પ્રધાનમંત્રીએ ડોલ્ફિન અને જે મધ્યપ્રદેશની અંદર ચિત્તાનો વસવાટ કર્યો એને પણ યાદ કરાવ્યો અને એના સંરક્ષણની યોજનાને પણ વાત કરી અને સમુદ્ર પટ્ટીની વાત કરતાં જામનગરની અંદર પ્રધાનમંત્રી બોલે છે કે ગેરકાયદેસર જે બાંધકામો થયા હતા એના પર જે ઝટપટ બાંધકામો થયા એના પર ચૂપચાપ સફાચટ કરી નાખવું અને બાંધકામોમાં જે છે એ સફાચટ કરવા માટે હું મુખ્યમંત્રીને અભિનંદન આપું છું કયા બાંધકામો કોસ્ટલ એરિયામાં જાણો કોઈ વાત થાય છે તો બધા જ સમજે છે બિટવીન ધ લાઈન એ રીતે તમારે પણ બિટવીન ધ લાઈન અમારી વાત સમજવી પણ આપણે કહીએ કે આ ગેરકાયદેસર બાંધકામો ક્યારે બન્યા ત્યારે મુખ્યમંત્રી કોણ હતા ત્યારે મામલતદાર કોણ હતા કલેક્ટર કોણ હતા તલાટી મંત્રી કોણ હતા અને જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાઓમાં કોણ હતું આ તમામને જો આપણે કાયદાના કઠેડામાં લઈ જઈશું ત્યારે કહી શકાશે કે આપણે સંપૂર્ણપણે કાયદેસર રીતે ન્યાયની પ્રક્રિયા કરીએ છીએ કાયદો કાયદાનું કામ કરે એમાં કોઈને તકલીફ નથી જેમ પ્રધાનમંત્રીએ કીધું એ જ પ્રકારે કે કાયદો અને વ્યવસ્થાના પાલનમાં સૌનું ભલું છે આપણે પણ એ જ કહેવા માંગીએ છીએ કે કાયદો અને વ્યવસ્થાની અંદર સૌનું ભલું છે તો કાયદો સમાનતાનો છે તો આના માટે દરેક જવાબદાર વિરુદ્ધમાં કાર્યવાહી થવી જોઈએ ત્યારે જઈ અને ગુજરાતની જનતાને એવું લાગશે કે કાયદેસર કાર્યવાહી થઈ જેમ તમે ડોલ્ફિનની વાત કરી જે વિવિધતાની વાત કરી એ રીતે ગુજરાત અને એમાં ખાસ કરીને કાઠિયાવાડ સૌરાષ્ટ્ર આ પણ વિવિધતાથી ભરેલું એક માનવ સમુદાયો સાથેનું એક રાજ્ય છે ગુજરાત આ કોઈ પેટી કે ખોખું નથી કે જેની અંદર હાથ નાખીને તમે કોથળામાંથી જમબલાળું કાઢો એમ નીકળશે કારણ કે પ્રધાનમંત્રીએ જ્યારે વાત કરી કે ગેરકાયદેસરો બાંધકામ તોડ્યા તો પ્રધાનમંત્રીએ સીધો જ ઇશારો કઈ તરફ કર્યો એ સૌ લોકો સમજતા હતા આ વાત આપણે એટલા માટે કરવી પડી છે કોઈ એક ચોક્કસ વ્યક્તિ સમુદાય કે ધર્મની આપણે વાત નથી કરતા સાથે જ એમણે જામકંડોળાની અંદર જે છે જયપ્રકાશ નારાયણને યાદ કર્યા અને એમને કીધું કે જયપ્રકાશ નારાયણના માર્ગે ચાલુ એટલે લોઢાના ચણા ઉપર ચાણા લોઢાના ચણા ચાવવા જેવું છે અને અમે એ જ રસ્તા પર ચાલવાનું નક્કી કર્યું તો જયપ્રકાશ નારાયણને પણ આપણે સમજવા પડશે અને વાંચવા પડશે કે જયપ્રકાશ નારાયણનું વ્યક્તિત્વ શું હતું મીડિયા રિપોર્ટ્સમાં જણાવવામાં આવતું હતું કે કાળા કપડાં પહેરેલા લોકોને પ્રધાનમંત્રીની સભામાં નથી જવા દેવામાં આવતા ચાહે એ ભાજપના કાર્યકર કેમ નથી તેના ઉપરથી સમજી શકાય કે આપણે જયપ્રકાશ નારાયણ એટલે કે આઝાદ ભારતના સૌથી મોટા ક્રાંતિકારી નેતા કે જેમના જીવનની અંદર સૌથી વધારે એમણે સંઘર્ષ કર્યો વિરોધ પ્રદર્શન કર્યા રેલીઓ કરી સભાઓ કરી અને સંઘર્ષ કરીને સરકારને પોતાનો અવાજ સંભળાયો છે જનતાનો અવાજ સંભળાવ્યો છે હવે આપણે તો કાળા કપડાં પહેરીને જ કોઈને અંદર આવવા દેવા નથી માગતા આપણે તો જે છે એ આંદોલન જેવી પ્રક્રિયાઓ એક છે એમાં આપણે વિચાર કરીએ છીએ તો જયપ્રકાશ નારાયણને કેવી રીતે આપણે કહી શકીએ કે અમે જયપ્રકાશના રસ્તે ચાલીએ છીએ આ તો જયપ્રકાશનું અપમાન છે નારાયણનું જયપ્રકાશ નારાયણનું અપમાનથી વધારે કંઈ નથી જયપ્રકાશ નારાયણના છેલ્લા વર્ષોની જો આપણે પુસ્તકો વાંચીએ તો એમાં જાણવા મળે કે બિહારના જે ઉચ્ચ અધિકારીઓ છે એમને બોલાવીને કહેતા ક્યાં રસ્તા ઉપર પાણી ભાઈ રહ્યા છે ખાબોચિયાઓમાં પાણી ભાઈ રહ્યા છે બિહારની જનતાને કેમ સહન કરવા પડે છે કેમાં જલ્દી નથી જે છે એ ખતમ કરી શકતા આપણે પણ આપણે ચંદ્રની સપાટી જેવો મંગળની સપાટી જેવો રોડ પણ જોયો છે અને આજે પણ જોઈએ છીએ પાણીમાં ડૂબેલા મકાન પણ જોયા છે પાણીમાં પાણીમાં ડૂબેલું અમદાવાદ પણ જોયું છે પણ છતાં પણ આપણે જયપ્રકાશ નારાયણની જેમ ક્યારેય બેઠકો નથી કરી અને કરી હોય તો ક્યારેય લોકોને ખબર નથી પડી કારણ કે મીડિયામાં ક્યાંય પણ જગ્યાએ અમને જોવા નથી મળ્યું જયપ્રકાશ નારાયણના જે વૈચારિક જીવન પર જે છે એક પુસ્તક લખે છે કુમાર પ્રશાંત કુમાર પ્રશાંત પુસ્તકનું નામ છે કે શોધ મંજિલે શોધ મંજિલેની અંદર જયપ્રકાશ નારાયણને ટાંકીને લખે છે કે જ્યારે તેમને કોઈએ કીધું કે તમે તમારી આત્મકથા લખો ત્યારે એમણે કીધું હતું કે જયપ્રકાશ નારાયણ આ નામ માણસે મને ક્યારેય એટલો બધો આકર્ષિત નથી કર્યો કે હું તેની પાછળ પડી જાઉં મતલબ કે પોતાના અહંકારની અંદર નહોતા રાજ આ જયપ્રકાશ નારાયણનો માર્ગ હતો અને આપણે તો કાળા કપડાથી ડરીએ છીએ જયપ્રકાશ નારાયણની કોંગ્રેસની કટોકટીનો વિરોધ હતો જયપ્રકાશ નારાયણે લોકો માટે જેલ પણ જોયેલી છે જયપ્રકાશ નારાયણે લોકો માટે સતત છેલ્લા શ્વાસ સુધી લડાઈ લડેલી છે અને જયપ્રકાશ નારાયણ એટલે આ દેશ આઝાદ ભારતના સૌથી મોટા ક્રાંતિકારી નેતા કે જેણે ક્રાંતિની લહેર લાવી દીધી હતી એટલે જે પ્રકાશના રસ્તે આપણે જવું ખરેખર લોઢાના ચણા ચાવવા જવું છે રસ્તાની બાજુમાં પણ નથી જઈ શક્યા આપણે વાત કરીએ જામકંડોળાની અંદર પ્રધાનમંત્રીએ બે હાથ ઊંચા કરીને જનતાના આશીર્વાદ માગ્યા અને પછી કહે છે કે રંગ રાખી રાખ્યો છે આજે કાઠિયાવાડે તો જે રંગ રાખ્યો છે કાઠિયાવાડે એ કાઠિયાવાડની પણ આપણે થોડી ચર્ચા કરીએ પ્રધાનમંત્રીએ કીધું એમ કે આ ભૂમિ જલારામની છે આ ખોડિયારની ભૂમિ છે આ જે ભૂમિની તમે વાત કરો છો એ ભૂમિની અંદર મા ખોડલ પણ છે જલારામ પણ છે એકતા પણ છે સમાનતા પણ છે એના માટે આપણે અહીંના સંતોની વાત કરીએ કારણ કે જે સૌરાષ્ટ્રની ભૂમિ છે એ સંત સુરા અને દાતારની ભૂમિ તરીકે ઓળખવા ઓળખવામાં આવે તો જ્યારે સંત સુરા અને દાતારની ભૂમિ તરીકે એનું નામ મળ્યું હોય તો કેમ મળ્યું છે વિભાજનકારી વિચારધારાથી તો નહીં તમે પરબની અંદર પણ જે છે એ કરસનદાસ બાપુને મળો છો તો આપણે પરબથી જ શરૂઆત કરીએ પરબની અંદર સાઈ સેલાણીની પૂજા થાય છે અને એ સાઈ સેલાણી મુસલમાન હતા અને આજે પણ પૂજાય છે અને આસ્થાનું કેન્દ્ર છે કાઠિયાવાડના નેકનામની આપણે વાત કરીએ તો મોરાર સાહેબ કે જે એમના શિષ્ય હોથી સાહેબ થાય છે મુસલમાન હતા આજે પણ પૂજાય છે મેરામ સાહેબ થયા પીર થયા વડીયામાં અને મામદ સાહેબ થાય છે લીલીયામાં લીલીયા પાસે પીપળવામાં અને આ પણ મુસ્લિમ હતા અને સંત તરીકે પૂજાય છે અને આજે પણ પૂજાય છે આ સમાનતાની વાત હતી એ ધર્મ નહોતો માત્ર આસ્થા હતી માત્ર ભક્તિ હતી વાત કરીએ આપણે જાતિગત વાત કરીએ દલિતોની ગોગાવદરમાં દાસી જીવનથી આ સંત છે આજે પૂજાય છે ગોંડલની અંદર બાંદ્રામાં ઉગારામ બાપા છે આજે પણ પૂજાય છે આમરણની અંદર સાહેબ થયા સાહેબ આજે પણ પૂજાય છે રાજકોટની અંદર હિરસાગર બાપા થયા હિરસાગર બાપા આજે પણ પૂજાય છે કચ્છમાં ત્રિકમ સાહેબની વાત કરીએ તો એ પણ સંત છે આ બધા જ સંતો જે છે એ દલિત હતા પણ આજે પણ પૂજાય છે એમને ક્યારેય કોઈ પણ વ્યક્તિને એવું નથી લાગ્યું કે આ અમે કોની પૂજા કરીએ છીએ અને આ કોણ હતા આ અસલ સંત હતા અસલ કાઠિયાવાડનો રંગ રાખનારાઓ હતા આપણે વાત કરીએ સમાનતા એકતાની તમે પ્રધાનમંત્રીએ જે જામકંડોળાની સભામાં સરદાર પટેલના સ્ટેચ્યુને સ્ટેચ્યુ ઓફ યુનિટીને યાદ કરતાં એક વાત કરી એમાં એક પક્ષને ટાર્ગેટ કરતાં પણ એમને જે છે એ શબ્દો ઉચ્ચારેલા પણ સરદાર પટેલની જ્યારે આપણે વાત કરીએ તો માત્ર સ્ટેચ્યુ બનાવીએ અને આપણે યુનિટી ઓફ સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે એકતાનું પ્રતિક નામ ના આપી શકીએ કારણ કે સરદાર પટેલ ખુદ જે છે એનું જીવન જે છે એકતા માટે જીવ્યા છે ને એકતા ભરેલું જીવ્યા છે સરદાર પટેલની જ્યારે આપણે વાત કરીએ તો એમાં વિભાજન ના આવે વિભાજન જ્યાં આવે ત્યાં સરદાર ના હોય કારણ કે એકત્રીકરણનું કામ આ સરદારે કર્યું છે રજવાડા સરદારે જોડ્યા છે આ દેશની આઝાદી માટે સરદાર લઈડ્યા છે સમાનતા માટે આઝાદી માટે અને એકતા માટે લઈડ્યા છે અને આપણે સરદારને યાદ કરીએ અને આપણા મગજની અંદર વિભાજન આવે તો આપણે સરદારના માર્ગે ના હોઈએ કોમ્પ્યુટરના શિક્ષણની શિક્ષણના સ્તરની કોલેજોમાં વધારાની મેડિકલ સીટોમાં બેઠકમાં વધારાની એન્જિનિયરિંગ કોલેજની જે છે સંખ્યામાં વધારો આ પણ પ્રધાનમંત્રીએ કંડોળામાં વાત કરી તો આપણે જે થોડાક મીડિયા રિપોર્ટ્સ જે છે એ કંકોડીએ તો આપણને ખબર પડે એમાં સૌથી પહેલી વાત છે કે તારીખ ત્રેવીસ અઠ્યાવીસ માર્ચ બે હજાર બાવીસે કેન્ડિટેટ અહેવાલ પ્રસિદ્ધ કરે છે અને અહેવાલમાં જણાવે છે કે ગુજરાતના ધારાસભ્ય અશ્વિન કોટવાલે એક સવાલ પૂછ્યો અને સવાલના જવાબમાં શિક્ષણમંત્રી જીતુ વાઘાણીએ જવાબ વિધાનસભામાં આપ્યો છે કે તેર હજાર આઠસો ને અઢાર પ્રાઇમરી શાળાઓની અંદર કોમ્પ્યુટર નથી જે પ્રધાનમંત્રી કહેતા હતા કે આજે દીકરા દીકરીઓ કોમ્પ્યુટર ભણે છે તો અઢાર હજાર તેર હજાર આઠસો ને અઢાર પ્રાઇમરી શાળાઓમાં કોમ્પ્યુટર લેબ નથી શાળાઓની વાત કરીએ ફરી તો ઓગણીસ હજાર એકસો અઠ્યાવીસ ક્લાસરૂમની ઘટ છે આ વિધાનસભાની અંદર રજૂ થયેલા જવાબ છે એકસો ને એકવીસ ગ્રાન્ટીની શાળાઓને ધોરણ દસ ની અંદર ઝીરો ટકા એટલે કે શૂન્ય પરિણામ મળે છે કોઈ પાસ નથી થતું આ હાલત છે શિક્ષણની વ્યવસ્થાની જામ જામકંડોળાની સભાની વાત કરીએ તો તે શિક્ષકોને કામે લગાવી દેવાયા હતા દરેક રાજકીય કાર્યક્રમની અંદર શિક્ષકોને કામે લગાવી દે છે શિક્ષકો આજે કેટલાક કહેવું કે છે કે અમારું નોકરી ભણાવવા માટે છે કે રાજકીય કાર્યક્રમોની રખેવાળી કરવા માટે છે આપણે વિચારવું પડશે કે આ બાબતે આપણે શિક્ષણ આપીએ છીએ આપણે શાળા કોલેજની ડેવલપમેન્ટ કરીએ છીએ અને આપણા બાળકોને શિક્ષણ વડે એના માટેના ભવિષ્ય પેદા કરીએ છીએ કે રાજકીય કાર્યક્રમોમાં જવા માટે શિક્ષકોની ભરતી કરીએ છીએ આમ પણ શિક્ષકોની ઘટ છે શિક્ષકોની અછત છે શિક્ષકો શોધ્યા નથી જડતા સરકારમાં સરકારી શાળાઓમાં અને ત્યાં આપણે રાજકીય કાર્યક્રમોમાં એને વ્યસ્ત રાખીએ છીએ આ આપણા બાળકનું શિક્ષણ મેળવીએ છીએ પંદરસો શાળાઓને ગ્રાન્ટ નથી મેળવીએ અને પંદરસો શાળાઓને ગ્રાન્ટ નહીં મળતા તાળા લાગે છે વિધાનસભામાં સરકારે રજૂ કરેલા જવાબ છે હવે આપણે વિચારવું પડશે કે નેતાઓના ભાષણને આપણે તથ્યતા કેટલી એના માટે ચોપડી લઈને બેસવું પડશે રિસર્ચ કરવું પડશે લિટરલી ગામે ગામ બે પાંચ યુવાનોએ બહાર જઈને રિસર્ચ કરવા પડશે કે નેતા બોલે એવું ખરેખર છે કે પછી વાર્તા છે આપણે શું બોલીએ છીએ ને શું થાય છે ને શું થયું છે આપણે માત્ર ને માત્ર ધર્મવાદ જાતિવાદ અને અસમાનતાની જ જો વાત અને વિભાજનકારી નીતિઓના આશિક બનતા રહેશું તો ખબર નહીં કે ભવિષ્ય ક્યાં જશે ગુજરાત વિધાનસભાની ચૂંટણી નજીક છે અને અપીલ છે કે દરેક જગ્યાએ તમારે કોઈ પણ પક્ષનો નેતા ભાષણ આપે છે અને કોઈ પણ ભાષણ આપે છે તમે દસ વખત વેરીફાય દો કારણ કે ભાષણની સત્યતા વિશે કોઈ ગેરંટી નથી લેતું આ સાથે જ મને વિરામ આપો ધન્યવાદ